રાવપુરા કડિયા મસ્જિદમાં ગતરોજ સવારે નમાજ પઢવા ભેગા થયેલા સાત વ્યક્તિઓની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી શહેરના પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ગતરોજ સવારે કોઈ વ્યક્તિએ જાણ કરી હતી કે રાવપુરા લીમડાપુરના નાકે આવેલી કડિયા મસ્જિદમાં નમાજ પઢવા માટે સાત વ્યક્તિઓ ભેગા થયા છે જેના પગલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા રાવપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પીએસઆઈ વીવી દેસાઈને જાણ ઘટના સ્થળે જઈ તપાસ કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું જેના પગલે પીએસઆઈ સહિતનો સ્ટાફ કડિયા મસ્જિદ ખાતે સવારે પહોંચી મસ્જિદમાંથી નમાઝ પડીને બહાર આવતા સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી કડિયા મસ્જિદ ખાતે વહેલી સવારે આજે એક વરદી મળે નમાજ પડે છે કેટલાક લોકો એવી જેના આધારે અત્રેના પીએસઆઈ શ્રી જીવી પટેલ ત્યાં વીબી દેસાઈ ત્યાં ગયા હતા અને તેમણે જોયું કે કડિયા મસ્જિદ ખાતેથી કેટલાક લોકો નમાજ પડીને બહાર નીકળતા હતા અને તેઓને લોકડાઉન ભંગ અંગેના જે ગુના છે એ પૈકી જીપી એક્ટ સિત્તેર તથા ઇપીકો એકસો અઠ્યાસી ટુ સિક્સટી નાઇન ટુ સેવન્ટી અને એપેડેમિક એક્ટની જે અઢારસો સત્તાણુંની કલમ ત્રણ એક અને હાલના બે હજાર વીસનું જે જાહેરનામું છે એની કલમ તેર એક અન્વયે તેઓ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે જેમાં કુલ સાત ઈસામો છે ઝાકીરભાઈ યાકુબભાઈ સાબિરભાઈ મોહમ્મદ ઉમર ઇલિયાસભાઈ સાકીરભાઈ અને અરબાજભાઈ આ લોકો આસપાસના વિસ્તારમાં જ કડિયા મસ્જિદમાં નમાજ પડવા આવેલા અને તેમના વિરુદ્ધ આ બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે અને તેઓને હાલમાં આ બાબતે જરૂરી પ્રોસિજર કરી તેમને જામીન પર મુક્ત કરેલ છે અને હવે પછી હવે લોકડાઉનનો ભંગ ફરી ન કરે તે અંગે પણ સમજ કરવામાં આવેલ છે માન્ય પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે જ અને વધુમાં સરકારશ્રી તરફથી પણ વારંવાર કહેવામાં આવે છે એપેડેમિક એક્ટ કલમની જે કલમો લગાડેલી છે એટલે કે જ્યારે વિશ્વવ્યાપી રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ દરેક દેવસ્થાન ખાલી મસ્જિદ નહીં દરેક દેવસ્થાન માટે આ વસ્તુ છે એટલા માટે જ તો આજે હનુમાન જયંતિ હોવા છતાં કોઈ સ્થળે અમે મોટી સંખ્યામાં કોઈ ટોળા કે એવું કોઈ વ્યક્તિઓને ભેગા નથી થવા દીધા કે મોટી સંખ્યામાં પૂજા કે કોઈ સુંદરકાંડ કે એવી કોઈ વસ્તુ રાખવા નથી દીધી અને આ બાબતે પૂજારીઓને સમજ કરતાં એમણે કોપરેટ પણ કરેલું છે આવનાર દિવસમાં આવતીકાલે લગભગ શબે બરાતનું પણ છે ઇસ્યુ તો એમાં પણ અમે ફરી ફરીને મસ્જિદોમાં પણ અને મુસ્લિમ એરિયાઝમાં પણ જઈને સમજ કરીએ છીએ લોકોને કહીએ છીએ કે તમારા વિસ્તાર પૂરતી સેલિબ્રેશન કરો ચાહે હિન્દુ તહેવાર હોય મુસ્લિમ તહેવાર હોય કે કંઈ બીજું પણ હોય તમારા ઘરમાં જે પણ સેલિબ્રેશન કરવું હોય એ કરો કોઈ ધર્મસ્થળ પર ભેગા થઈને મોટી સંખ્યામાં આપણે સેલિબ્રેશન કરીએ અને લોકડાઉનનો ભંગ કરીએ એકબીજાને ઇન્ફેક્શન લગાડીએ અને ભારત દેશમાં જે કોરોના અટકાવવા માટે પોલીસ અને ડૉક્ટર્સ આટલી મહેનત કરી રહ્યા છે તંત્ર આટલું સજાગ છે તો પછી આવી વસ્તુઓના કારણે આપણે ફરીથી એ તકલીફભરી પરિસ્થિતિમાં મુકાઈ ના જઈએ એટલા માટે અમે દરેક જગ્યાએ સમજ કરીએ છીએ અને પબ્લિકને પણ એ જ સંદેશો છે